અહીં આપણે ઘન મૂળમાં સતાવીસ એનો વર્ગ બીની પાંચ ઘાત સી ની ત્રણ ઘાતનું સાદુરૂપ આપવાનું છે જયારે પણ આપણી પાસે આ રીતે ઘન મૂળમાં પદાવલી આપેલી હોય ત્યારે સૌ પ્રથમ દરેક પદ એ પૂર્ણ ઘન મળે છે કે નહીં તે ચકાસી લેવું અથવા તો દરેક પદની ત્રણ ઘાત મળે છે કે નહીં તે જોવું જે પદાવલીઓ પૂર્ણ ઘન હોય તે પદાવલીઓને આપણે આ ઘન મૂળમાંથી બહાર કાઢી શકીએ અને જે પૂર્ણ ઘન ન હોય તેને આપણે આ ઘનમૂળની નિશાનીમાં રાખી શકીએ હવે આપણે આને અવિભાજ્ય અવયવની રીતે ઉકેલીએ તો સત્તાવીસ ને આપણે ત્રણ ગુણ્યા નવ લખી શકીએ અને આ નવ ને આપણે ત્રણ ગુણ્યા ત્રણ લખી શકીએ આથી સત્તાવીસ એ ત્રણ ની ત્રણ ઘાત છે આથી અહીં લખીએ ત્રણ ની ત્રણ ઘાત બરાબર સત્તાવીસ હવે આ એ ની બે ઘાત એટલે કે એનો વર્ગ એ પૂર્ણ ઘન નથી આથી તેને આપણે આ રીતે લખીશું આ બી ની પાંચ ઘાત પણ પૂર્ણ ઘન નથી પરંતુ તે બે પદ વડે ગુણાયેલું છે આથી આપણે તેને બીની પાંચ ઘાત બરાબર બીની ત્રણ ઘાત ગુણ્યા બી નો વર્ગ લખી શકીએ જો આપણે બીની પાંચ ઘાતને સ્પષ્ટ રીતે જોઈએ તો તે બી ગુણ્યા બી ગુણ્યા બી ગુણ્યા બી ગુણ્યા બી છે એટલે કે આ બી નો ઘન ગુણ્યા બીનો વર્ગ છે આપણે બીની પાંચ ઘાતને બી નો ઘન ગુણ્યા બી નો વર્ગ લખી શકીએ હવે આપણે આ સી ની ત્રણ ઘાતને જોઈએ તો સી ની ત્રણ ઘાત એ પૂર્ણ ઘન છે એટલે કે સી ની ત્રણ ઘાત છે અને આ પદાવલીઓ આપણી પાસે ઘન મૂળમાં છે હવે આપણે ઘાતંગીય ગુણધર્મ અનુસાર ઉકેલી શકીએ અહીં આપણે દરેક પદનું ઘનમૂળ લઈ દરેક પદને ગુણીશું હવે આપણે આ દરેક પદને અલગ અલગ ઘનમૂળમાં લખીએ તો આના બરાબર ઘનમૂળમાં ત્રણ નો ઘન ગુણ્યા ઘનમૂળમાં બી ની ત્રણ ઘાત ગુણ્યા ઘનમૂળમાં સી નો ઘન ગુણ્યા ઘન હવે આપણે આ એનો વર્ગ ગુણ્યા બીનો વર્ગ સાથે લખીશું કારણ કે આનું રૂપ થશે નહીં આથી એનો વર્ગ ગુણ્યા પદાવલી ઘનમૂળમાં એનો વર્ગ ગુણ્યા ઘનમૂળમાં બીનો વર્ગ છે પરંતુ મેં આ રીતે એટલા માટે લખ્યું છે કારણ કે તેનું રૂપ અપાશે નહીં હવે આનું રૂપ આપીએ તો ત્રણ નો ઘન એટલે કે સતાવીસ નું ઘનમૂળ આપણને ત્રણ મળે બીની ની ત્રણ ઘાતનું ઘનમૂળ આપણને બી મળે સીની ની ત્રણ ઘાતનું ઘનમૂળ આપણને સી મળે આથી આનું સાદુરૂપ રૂપ ત્રણ ગુણ્યા ઘન ઘનમૂળમાં એનો વર્ગ ગુણ્યા બીનો નો વર્ગ મળે એક આ રીતે આપણે ઉકેલી શકીએ હવે જો આને બીજી રીતે ઉકેલવું હોય તો આ પદાવલી ને ત્રણ ગુણ્યા બીસી આખાની ત્રણ ઘાત લખી શકીએ એટલે કે ત્રણેય પદ નો ગુણાકાર કરી આખાની ત્રણ ઘાત લેવી પડે જે આપણે ઘતંગ્ય ગુણધર્મમાં શીખ્યા હતા આથી આના બરાબર ઘન મૂળમાં ત્રણ બીસીની ત્રણ ઘાત ગુણ્યા ઘન મૂળમાં એનો વર્ગ ગુણ્યા બી નો વર્ગ લખી શકીએ હવે ત્રણ બીસી ની ત્રણ ઘાતનું ઘન મૂળ આપણને ત્રણ બીસી મળે ગુણ્યા ઘન મૂળમાં એનો વર્ગ ગુણ્યા બી નો વર્ગ મળે આથી આ બંને રીતે આપણે આને ઉકેલી શકીએ પરંતુ મહત્વની વાત એ છે કે બંનેનો જવાબ સમાન હોવો જોઈએ